આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ નિષ્ઠા દેસાઈ અને વસંત જોશી. પ્રિય અનન્યા, તારો પહેલો પત્ર મળ્યાને આજે બરાબર એક વર્ષ પૂરું થયું. તારો એ પત્ર મળ્યો ત્યારે મને શું થયું હતું તે હજી આજે પણ બરાબર યાદ છે. કોઈ અજાણી છોકરી મારી જાણ બહાર મને લાગણીનો અભિષેક કરતી હોય તે હું માની શકતો નહોતો. મારા જેવો સંકોચશીલ અને અંતર્મુખી માણસ પણ કોઈના હૃદયમાં સ્થાન લઈ શકે છે તે મને હવે આટલા વખત પછી સમજાય છે. આપણે બંને જુદી દિશાના પ્રવાસી, છતાં આપણો માર્ગ એક થઈ ગયો. ખુદનો રસ્તો છોડી દઈ સહિયારો પંથ રચી લીધો. આમ થયું તેની નવાઈ પણ લાગે છે અને રોમાંચ પણ અનુભવાય છે. તારો એ પહેલો પત્ર મેં જતનપૂર્વક જાળવી રાખ્યો છે. મારા જીવનનું એ કુમકુમ તિલક છે, મારા પ્રયાણમાં એની પ્રેરણા છે, મને ગતિમાં રાખનાર ચક્રની એ ધરી છે. તારા બધા પત્ર મેં અકબંધ સાચવ્યા છે. એ બધાને એક સાથે જોઉં છું ત્યારે સમુદ્રમાં ભરતીના લોઢ ઉછળે તેમ મારા હૃદયમાં સંવેદનાના પ્રચંડ મોજા ઉછળે છે. એક સાથે અનેક મેઘધનુષ્યો એકબીજાને છેદીને આસપાસ કોઈ રંગીન શમિયાણો રચી દે છે. હું વિસ્ફારિત નેત્રે એ જોઈ રહ્યો હોઉં એ વખતે જ લયબદ્ધ ટહુકાઓ જેવું તારું મૃદુતાભર્યું હાસ્ય સાંભળવા લાગે છે. તારા પક્વ બિંબ ફળશા હોઠ પરની ગુલાબી સુરખીમાં કોઈ નમણા ગીતની પંક્તિમાં જેમ છુપાઈ જતું તારું સ્મિત હું એકી ટશે જોયા કરું છું. તું મારી સામે નજર માંડે છે અને મારા રોમે રોમમાં જાણે ઝાલર બજી ઉઠે છે. કમનીય સારસી જેવી તારી ડોકમાં હૃદયના એક એક ધબકારે ઝૂલતી મોતીની શેરનો લય મારા શ્વાસનો લય બની જાય છે. બંધ પરબીડિયામાં પડેલા નિર્જીવ કાગળો ચોમાસું ઉતર્યા પછી લહેરાતા લીલાછમ જંગલો જેવા લાગે છે. દિવસે પતંગિયાની જેમ અને રાતે આગિયાની માફક એમાંથી અક્ષરો બહાર નીકળી આવે છે અને મારી આસપાસ રંગોના અને અજવાળાના સાથિયા પૂર્યા કરે છે. તારી શુભેચ્છાઓ ફળી. અમેરિકા મોકલવા માટે મારી પસંદગી થઈ ગઈ. એપ્રિલ કે મે માસમાં જવાનું થશે, એ પહેલાં મારી ફાઇનલ પરીક્ષા પૂરી થઈ જશે. અમેરિકા તો 2-3 મહિના પૂરતું જ રોકાવાનું છે. ત્યાંથી આવ્યા પછી મારા આગળના અભ્યાસનું તેમજ વ્યવસાયનું આયોજન કરીશ. PhD કરવા માટે ગંભીરપણે વિચારી લીધું છે. ડોક્ટરેટની પદવી મળી જાય તો મને ઘણા સારા ચાન્સ છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં તો વૈજ્ઞાનિકો માટે પાર વગરના પ્રોત્સાહનો છે. ત્યાં જઈશ ત્યારે આ બધી તકો પણ તપાસી લઈશ. હું અમેરિકા જઈશ એ વખતે તારે તો કોલેજમાં વેકેશન હશે, તું એ વખતે શું કરીશ? મને પત્રો લખવાનું તો ચાલુ જ રાખજે, હું પણ તને લખતો રહીશ. આપણા સંવેદનો હવાની પાંખે ઉડીને સાગર પાર એકબીજાને પહોંચતા હશે તેની કલ્પના કરું છું અને ગાત્રો રોમાંચિત થઈ જાય છે. અત્યારે તો તું મારી જેમ જ પરીક્ષાની તૈયારીઓ કરવા લાગી ગઈ હોઈશ. સમય ઓછો રહ્યો છે અને વાંચવાનું એટલું બધું છે કે પાર પાડવું મુશ્કેલ છે, પણ આયોજન તો કરવું જ પડશે. આપણી પરીક્ષા પદ્ધતિ એવી છે કે આપણે ગમે તેટલું જાણતા હોઈએ છતાં પરીક્ષામાં લખી ન શકીએ તો કંઈ અર્થ સરતો નથી. આજે પાસપોર્ટ માટે ફોટા પડાવવા સ્ટુડિયોમાં ગયો હતો. ફોટોગ્રાફર પણ કમાલની ચીજ હોય છે. એક પદાર્થની જેમ આપણને કેમેરા સામે બેસાડી દે, પ્રકાશનો ધોધ છલકાવતી 2-3 ફ્લડ લાઇટો ચાલુ કરે, બધું ઝળાહળા થઈ જાય, ગરદન મરડીને જેમ તેમ સ્થિર કરી દેવામાં આવે, બધું બરાબર જણાય ત્યારે કવર પર ટિકિટ લગાવતા હોઈએ તેમ હોઠ પર સ્મિત ચોંટાડી દેવાનું.
ક્લિક થાય અને ચહેરો કેમેરામાં કેદ થઈ જાય. ફોટામાં જ હસતો દેખાતો આ માણસ હંમેશા હસતો રહેતો હોત તો કેવું સારું હતું. ફોટામાં માણસ પોતાના જીવતરની એક ભ્રાંતિ રચી લેતો હોય છે. કૃત્રિમ પ્રકાશ અને કૃત્રિમ સ્મિતની સાથે એક અંધકાર ભર્યા ચોકઠામાં પુરાઈ જવાનું અને તેમાંથી જૂઠી વાસ્તવિકતા સાથે બહાર નીકળવાનું, પછી એ જ ઓળખાણને બધે વાપર્યા કરવાની. ફોટામાં કેદ થયા પછી ફ્રેમમાં પણ કેદ થવાનું હોય છે. નિર્જીવ દિવાલોની મૌન ખીંટીએ લટકતી ફ્રેમમાં પુરાયેલા ફોટામાં હસતા માણસો ઘણીવાર સ્મશાનમાં જઈને હસતા હોય તેવું લાગે છે. આજે સવારથી જ માથું દુખતું હતું, ભણવાનું માંડી વાળ્યું, હોસ્ટેલમાં જ રહ્યો. અત્યારે આવડી મોટી હોસ્ટેલમાં હું એકલો જ છું, બધું ભેંકાર લાગે છે. પગથિયા પર બેઠો બેઠો આ પત્ર લખી રહ્યો છું. હું કલ્પી જોઉં છું કે અહીં કેટલા પગલાં પડ્યા હશે, કેટલા જણ ચડ્યા હશે, કેટલા ઉતર્યા હશે. કોઈ નથી, છતાં પગલાંનો ધ્વનિ મારા કાનને સ્પર્શે છે. મારા ચિત્તનો વિસ્તાર એકાએક વધી જાય છે. કેટલા પૂર્વજોના પગલે આપણા પગલાં પડતા હોય છે. કોઈ વૃક્ષને ઉગેલું જોઉં છું ત્યારે પણ એમ જ થાય છે કે એનો વંશવેલો કેટલો પુરાણો હશે, ક્યાંથી ક્યાં એના બીજનું સ્થાનાંતર થયું હશે. તે તારા પત્રમાં લખ્યું હતું કે હું અમેરિકા હોઈશ ત્યારે અરબી સમુદ્રમાંથી ઉઠેલી એક લહેર અટલાન્ટિક સમુદ્રને વિંધીને ત્યાં પહોંચશે અને તેમાં તે અહીંથી તરતું મૂકેલું સંવેદન મારા સુધી આવશે. સરસ કલ્પના કરી તે. સમુદ્ર મારા માટે હંમેશા બહુ ગૂઢ રહ્યો છે. એ પોતાનો વિસ્તાર પ્રગટ કરે છે, ઊંડાણને ગુપ્ત રાખે છે. જે ગુપ્ત છે તેનો તાગ મેળવવા કેટલા ઉધામા કરવા પડે છે. એક પડદાને ખોલવા માટે બે હિસાબ પડદામાં પેસવું પડે છે, તેવું કોઈ કવિતામાં મેં વાંચેલું તે યાદ આવે છે. શિયાળો હવે બરાબર જામી ચૂક્યો છે. તું જાણે છે તેમ હું ઠંડીનો કાયર છું. ગઈકાલે રૂમની બારી રાતભર ખુલ્લી રહી ગઈ એ કારણે જ આજે માથું દુખવાયું છે. આટલી નાનીશી વાતે મને આવું થઈ ગયું તો ઘરબાર વિનાના લાખો લોકોનું શું થતું હશે? એ બાપડા કરી પણ શું શકે? તે તને અરીસામાં જોઈ અને તારી જાતને જુદા જ રૂપે અનુભવી તે વાત હું બરાબર સમજી શકી છું. વયના દરેક તબક્કે આપણામાં ફેરફાર થતા રહે છે, પણ દરેક વખતે આપણે તે વિશે સભાન હોતા નથી. ક્યારેક તો એવું લાગે છે કે આપણે જે છીએ તે જ રહીએ છીએ, કશા ફેરફાર વિનાના, સાવ સ્થગિત. આપણું શરીર બદલાય છે પણ આપણા પોતાપણાનો કશો વિસ્તાર થતો નથી. તે અરીસાનો ઉલ્લેખ તારા પત્રમાં કર્યો તો તે વાંચીને મને અમૃત ઘાયલની ગઝલનો એક શેર યાદ આવી ગયો. પ્રતિબિંબ નહીં, નમણો ચહેરો ગમી ગયો, ઘૂંઘટ ખસી ગયો તો અરીસો નમી ગયો. તું તને અરીસામાં જોતી હોઈશ ત્યારે પણ અરીસાનું આમ જ થતું હશે ને? મમ્મી પપ્પા મારે ગામ જવાના હતા તેનું શું થયું? અધીરાઈ નથી, છતાં આવો વિચાર આવ્યો તેનો અર્થ એ થાય કે ઊંડે ઊંડે કશીક ઈચ્છા આકાર લઈ રહી છે. અત્યારે આવું થાય તે સારું નથી તેવી સમજણ તરત જ પ્રગટે છે, એટલે આ પ્રશ્નનો જવાબ માગતો નથી. તું પણ આ અંગે વધુ વિચારીશ નહીં. ઠંડી તો અહીં છે તેવી જ ત્યાં પણ હશે. તબિયત સાચવજે. આમ લખું છું ત્યારે કયા અધિકારથી લખું છું તે સમજાતું નથી, પણ લખાઈ જાય છે. અધિકારો કેવળ બંધારણમાં જ હોય તેવું થોડું છે? હૃદયની લોકશાહી તેને કોઈ બંધારણ નથી, તેથી જ શુદ્ધ રહી છે. જીવવા જેવું એક આટલું નાનકડું સ્થાન હજી ખરડાયું નથી, તેથી તો માનવ જાત ટકી છે. ઋતંભરાએ તને બનાવતા શીખવી હોય તે રસોઈ ક્યારે ખવડાવીશ? અપૂર્વની
સ્નેહિયા. મોરપીચ, આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ, પ્રસ્તુતિ નિષ્ઠા દેસાઈ અને વસંત જોશી.